एवो संत समरवा जो गोलो दिवस उगे दादभा एवा संत शिरोमणि बजरंगदास बापाना सानिध्यमा आजनो कार्तिकी पूर्णिमा नो आवो रूडो कार्यक्रम तो आई से हम निकलो तो खाली बे भाईओ मेला पूछू कौन कलाकार मैंने के सुरेश भाई ઘણા સમયથી મળ્યા નહોતા. મેં કીધું દિવાળીના રામ રામ કરવા હાટું મૂળ ને કહ્યું એને મેં ના પાડે છું કે છો ને કોઈને અમે જઈએ તા કે કોઈ નહીં કહો આવો ને તા તો અમારે મર ગયો. સોમનાથ પ્રોગ્રામ તો 2 વાગે પૂરો કરીને મેળો રહ્યો ત્યાં તો એટલે અમે અમરીશભાઈ ને બધા નીકળ્યા. ઓળખો ને અમરીશભાઈ તો ઠીક. એટલે અત્યારે અહીં આવવાનું મળ્યું એટલે એ તો સુરેશભાઈને તાળીઓથી વધાવો કારણ કે આ બધો જોશ એને જાય. અમરીશભાઈ ખૂબ પહેલા તો ભેગા થતા પણ હમણાં એ રાજકોટ અત્યારે પોતે રાજકોટ હું એટલે હવે ના ગામ ફરી ગયા. ઘણી બધી ફિલ્મોમાં જેણે ગાયું 2-3 તો ફિલ્મમાં પોતે પોતાનો વિનય આપ્યો એટલે જૂના મિત્રો નહીતર આપણે કઈ કોઈની સાલું ઘાણી કોઈ ભરાવો થોડો ભાઈ એમ અને આપણે હાવ એમ થોડા લોકલ છે ગમે કોઈના પ્રોગ્રામમાં સડી જવાય એમ ભાઈ પણ આ મારો રાવળ દેવ છે મારો પૂજનીય છે. તાળીઓથી વધાવો દરેક કલાકારો ખૂબ ભાવથી અહીંયા ગાય છે એટલે આવ્યા મળવા તમે બેહાડ્યા અમને દળવા. મેં પૂછ્યું મેં કીધું આ ગામમાં પાછો સમાજ કોણ કોણ છે મને કે આયર સમાજ છે કોળી સમાજ છે દરબાર છે અમી છે એટલે 2 મિનિટ તમારી સામે એ જન્મ જે સંતને આપે જનેતા એ જ કહે
આપે જનેતા એજ કહેવાય. કચ્છના ચંદુભા દરબારની આ રચના. કરણ કુંતા તણો જાયો બનાવ્યા ભગવાન ભિખારી. એટલે કવિએ લગભગ જનેતાને ઠપકો આપ્યો છે કે હે જનની જનની જણી તો ભગત જણજે, કા દાતા કા સુર નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશું. ધરાવીન ધાન નીપજે કુડવીન માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની મા ઓછળ. થોડાક સમય બેહી જાવ ને હમણાં બધા બેજા બેજા બેહીને સાંભળો ને ટેસ્ટ થઈ. એટલે હું બેઠો છું કે ઘડીક માં લબુક દિન મૂકી નહી તમે. મૂળ સંતના સાનિધ્યમાં બેઠા એટલે આ કવિતા લીધી છે. ધરાવીન ધાન નીપજે કુડવીન માડું નો હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓછલ પદમણી હોય. હારી જનેતા વગર હારા સંતાન ન મળે, અને પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસા ના મિલે, હું તો બિના કૃપા ભગવાન. સારું બોલવું, પ્રિય થવું, આ દાતારી કરવી, આની કોઈ કોલેજ ન હોય. નહીતર એક આખું ઘર ફિલ્મ જોવાઈ ગયું શોલે. તો સુરેશભાઈ શોલે તો જોવાઈ ગયા, મજા આવી પાછું જોયું એમ. નવી પ્રિન્ટમાં આવેલું પાછી મજા આવી પાછું જોઈ ગયા. આપણે ટિકિટ દેવી ના, આખું વીક શોલે, આઠ દી આખા ઘરે શોલે ફિલ્મ જોઈ. પછી શોલે ઘરમાં ગળી ગયું, ઘરે વાતો કરે તોય શોલેની સ્ટાઇલમાં. અરે ઓ સાંભા, સાઈડ પર ગયે છે જી સરકાર, કિતને દાડીએ થે, 100-150 થે, 2-3 કો તાવ આવતે થે, કોઈ વાંધા નહીં. એમાં જે ઘરનો જે મેન હતો ને વાડી એટલે મોઢે આવ્યા ટૂંકમાં. વચ્ચે એક બીજી વાડી આવી ને બેઠક થઈ ગયેલી. જોકે આ બાજુ તો તમારા આ વિસ્તારમાં તો બહુ દારૂનું ઓછું, એટલે કઈ આ બાજુ બહુ અમરીશભાઈ આ લોકોના કઈ, કારણ કે નજીક દીવ રહ્યું ને એટલે ખાલી આમથી ગંધ આવે તો અડધે તો સડી ગયો એમણે. એટલે આ બાજુ લગભગ બહુ ઓછો ખર્ચો કરે. હવે આને મૂળ કોઈ એવો મહેમાન મળી ગયેલો ને એ બોટલ પૂરી કરીને પછી ઘરે આવ્યો. ઘરે આવીને દરવાજો ખખડાયો ને ઘરવા ઘરવાળીએ ડેલી ખોલી પણ સંતની કૃપા થાય ત્યારે માનજો કે તમને કઈક સારા કાર્યો કરવાનો વિચાર આવે. કરણ કુંતા તણો જાયો બનાવ્યા ભગવાન ભિખારી. અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન કૃષ્ણને જેણે એમ કહેવાય એક યાચક બનાવી દીધો હોય. કૃષ્ણ એ અર્જુનના રથ ઉપર બેઠા છે, કરણ સામે છે. સાંભળજો, કુરુક્ષેત્રના મેદાનમાં એક નાની વાત કરી અને લીધી રે વિદાયુ બગદાણા ધામની. એ ભજન સુરેશભાઈ પહેલી સાંભળવાનું છે, એને સાંભળવા આવ્યો છું. પણ થોડું વગાર નાખું બીજું શું. પણ મૂળ વાત ઉપર, બાપાની મઢીએ બેઠા છે, કાર્તક મહિનો છે, નવું વર્ષ શરૂ થયું છે. ભગવાન કૃષ્ણ છે અર્જુનના રથે છે. સાંભળજો, આ બધા આ વાતથી જાણીતા છે. ભોપત બાપુ માલણકા વાળાની જય ભાવનગર. અરે વાહ, તાળીઓથી વધાવી જો. વાહ, તમારા ભાવનગર ભોપત બાપુ માલણકા એની અહીંયા છે. અમે જે જિલ્લા ને આવીએ એ જિલ્લાનું કોક તો નીકળે જ. બોલો, આમ આવું છે. એટલે નહીં, અમે
અમારો તો એક અમારે ભાઈ અમારે કલાકારને હમણાં બિચારો ભરતદાન ને તાટિયો ભાંગ્યો. અમારું મંડળ ધીરે ધીરે ઢીલું મળ્યું પડવા. હમણાં અમે બધા મહેસાણા બાજુ ગયા હતા પ્રોગ્રામ, મહેસાણા બાજુ ન્યાય ત્યાં આવા જ આયોજનો સારા બધા. અને આયો જે ભાઈ જે એલાઉન્સ કરતો ત્યાંની ભાષા તો મારી નાખે એવી પૂછ્યો. હા કે કોઠિયાવાડમાંથી આવ્યા છે અને મેઠું મેઠું બોલવાના છે. હકીકત બોલો એલાઉન્સ કરતો અને બધા આયા જ છે તો એને આખી ટોળકીનો આપણે સન્માન ટોળકી કીધી મારે આખી આમ સુરેશભાઈ હતા બટુક મારા કે ટોળકી આવી જ છે તો એમનું સન્માન કરવું જોઈએ કે નહીં. તો ગામના સરપંચ પહોંચાજીને કહે કે ટેજ માથે જાય અને બધાને સોયલું હાલે. સરપંચ આમ 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 બેઠો હતો આમ ઉપર આમ સાયલ કરીને આમ ઉભા રહે આમ. એટલે મેં કીધું હાલી ગયો મને કે હોઈ જાવ પછી હાલો ને. મને અહીંયા લાંબો કરવો છે એમ કે આવડે અહીંયા અને હુવા હટવા માસણો બનાવ્યો હોય છે. મારે એક પ્રસંગ તમને જે અહીંયા આવ્યા છીએ એટલે તમને કહેવો છે. કેવા કેવા દીકરાઓના નામ કવિઓ એને યાદ કરે. એક એક વાત નક્કી રાખજો. તમે ભલે તમારી પાસે પૈસો કેટલો છે એ મહત્વની વાત નથી, તમે કઈ રીતે રહેવા માંગો છો એના ઉપર વાત થશે. તમારી પોતાની શું તૈયારી છે એ પ્રમાણે અસ્તિત્વ તમારા માટે વ્યવસ્થા કરતું હોય. તમે સાંભળજો, શિવરાત્રિના મેળામાં છેલ્લે દિવસે એટલી બધી ભીડ થઈ જાય પછી પોલીસ ખાતું એમ કહે છે કે હવે અમારું કાંઈ આમાં ન ચાલે, ત્યારે એનું તમામ વ્યવસ્થા અસ્તિત્વ કરતું હોય છે. માણસના વિચાર એ ફેરવતું હોય એમ. તમે કઈ રીતે રહેવા માંગો છો? અમે આ બધા જે આવ્યા છીએ કઈ ડાયરેક્ટ કઈ ફોર વ્હીલ વાળા હતા જ નહીં. આ તમારા વિસ્તારમાં મેં બહુ ગાડીઓ આખી છે, હંજવા પર ગરાળ મોઠા ગાંગડા કાણેક બરડા. 6 વર્ષ હું ભલે રહેતો બરડા પણ કર્મભૂમિ આયા. મારા મારી જ ગાડીઓ કેરીઓમાં બીજાને હાલે જ નહીં આયા. કારણ કે ઓલા 8-8 માથે પી ગયેલો એને ઠેઠ ભાવનગર કેમ પકડવા. પણ એક બધાનો ભાવ હતો. પણ રહેવું તો આ રીતે એટલે પરમાત્માએ આવી વ્યવસ્થા મને કરી દીધી. આની કોઈ કોલેજ નથી. આમ ભલે થોડા બેઠા છો બધા ઘરના જવાનડા તરીકે, નકર હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા છો. હાંડિયાને કોણ ન ઓળખે ભાઈ. અને પાછું એમે ન માનું તમને, બધાને તમે ગમો છો હોય. પણ અસ્તિત્વ તમારી વ્યવસ્થા કરી દે. મારો કહેવાનો અર્થ એ છે તમે શું બનવા માંગો છો એના ખાલી વિચારો. વિચારો તો હારા જ કરવા, નબળા ન કરવા. અમુકને તો હારા સપના ન આવતા. હમણાં એક અમારો ભૂરો કહેતો હતો મને કે મને જ કઈ સપનું હારું ન આવ્યું. તને કેવા સપના આવે? મને કે હડકાયું વાંચ્યું હોય, પગમાં એરું વીંટવાનો હોય અને હું પીડ્યો પીડ્યો વજોડ આવતો હોય, ન નીકળે ને એમાં પાંગે પગ લાગે મેં ભાઈ જાગી જાઓ. ત્યારે એમ છે ઘરે રે આ તો પાંગેજની દોરી હતી, હરફ ક્યાં છે? વિચાર હારા કરજો. જેવા વિચાર કરશો ને એવા સપના આવશે. તમે જેવા વિચાર કરતા કરતા હો ને એવા સપના આવે. ભગવાનનું નામ લેતા લેતા તમે હોઈ જાવ તો હારા સપના આવશે. એક ભાઈ પીડ્યો પીડ્યો કહેતો હતો હું આવી ગયો હું આવી ગયો. એટલે કોકે કીધું કેમ તા ગામના સરપંચની ચૂંટણી હતી ને એને અપક્ષમાં ફોર્મ ભર્યું. ઈ વેમમાં પીડ્યો પીડ્યો કે હું આવી ગયો પણ ટાઈટમાં ગોદડું હોય જે ધંધો થતો હોય એ કરતો એમ. પણ જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. કરણ કુંતા તણો જાયો બનાવ્યા ભગવાન ભિખારી. ભગવાન કૃષ્ણ મૂળ વાત ઉપર આવું કે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણનો રથ લઈને જાય અને જરૂખા ઉપર માં દેવકી જોવે છે. દેવકી આમ જોયું આમ ભગવાન કૃષ્ણ હામું અને આંખ માલી દાડ દાડ મળ્યા આહુ પડવા. રથ ઉભો રાખ્યો કૃષ્ણ એક દેવકીની આંખમાં આહુ.
રથથી નીચે ઉતરીને માં દેવકી પાસે આવી અને ભગવાન કૃષ્ણ કહે છે, માં કેમ રડે છો? કઈ નહીં કૃષ્ણ, નહીં માં, જે કઈ હોય મને કહે. કૃષ્ણ તને યુદ્ધના મેદાનમાં જાતો જોઉં છું ને એટલે મારી આંખમાં આહુડ આવ્યો. તને ચિંતા છે કે કદાચ મારું કઈ અઘટિત ઘટના ઘટે, હું યુદ્ધમાંથી પાછો ન આવું, એવો તને વહેમ છે? કે ના કૃષ્ણ, હું તારી જણનારી જનેતા છું, મને એટલી તો ખબર હોય ને કે તું પૂર્ણ પરસોત્તમ છો, તારો વાળ વાકો ન થાય, તું બ્રહ્માંડનો કોળિયો કરી જા, તારો વાળ વાકો, તું બ્રહ્મ છો, હું તને એ રીતે ઓળખું છું. કે તો કે કૃષ્ણ આંખમાં આહુડ આવ્યાનું કારણ એક, કે તું આજ યુવાન હો, 70 વર્ષનો હો, અને એક યુદ્ધનો રથ લઈને જાતો હો, અને એટલો રૂડો લાગતો હોય તો જેથી તું ઘોડિયામાં હિચકતો હોય તેથી કેટલો રૂડો લાગતો છે હું જોઈ ન હકી ને, એટલે મારી આંખમાં આહુડ આવ્યા. એ તો ભાગ જશોદાના, એ તો ભાગ નંદરાણીના, કે તને રમાડીને મોટો કર્યો. આ માતૃત્વ પ્રેમ યાદ આવે. કરણને જન્મ કુંતાએ આપ્યો, પણ જો ધપીને ધવરાયો હોત તો ભીષ્મની તાકાત નહોતી સાહેબ કરણની સામે આવી શકે. ભીષ્મ એને હારે હતા, પણ સદા ભીષ્મ જેવો યોદ્ધો, અર્જુન તો એનું બચ્ચું કહેવાય ભીષ્મ પિતાનું, પણ કૃષ્ણને વિચાર કરવો પડે. અને આવો હોવા છતાં કૃષ્ણ એમ કે અર્જુન રથથી નીચે ઉતરી ગયો છે કરણ, એનું પૈ ફસાણું છે, હવે હું તને કહું છું ઘા કર. તેથી ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુન એમ કહે છે, પ્રભુ યુદ્ધનો નિયમ એવો છે કે રથથી નીચે હોય અને જેના હાથમાં હથિયાર ન હોય એની પર ઘા ન કરાય. ત્યારે કૃષ્ણ એમ કહે, હું તને કહું છું અર્જુન ઘા કર, નહીં હવે જો એ રથ ઉપર આવી ગયો તો મારો તારો એક પણ નહીં મૂકવાનો નથી, એને હું ઓળખું છું. બહુ કરણના વખાણ કર્યા ત્યારે અર્જુનને પોતાનું એમ થયું કે આ તો મારાથી હું થોડોક નીચો દેખાઉં છું, એટલે થોડુંક અંદરથી અભિમાન આવ્યું કે પ્રભુ હું એક કરણના રથને બાણ મારું છું તો 1000 જોજન ઘા કરી દઉં છું, અને કરણ છે એ ખાલી એક તહુ મને પાછો હટાવે છે, તો એ તમે એને વખાણ કરો છો? અને તેથી કૃષ્ણએ કીધું કે અર્જુન તારા રથ ઉપર સૌ બ્રહ્માંડનો ભાર લઈને બેઠો તોય એક તો હું પાછો અડહેલી દે, જો ઘડીક હું તારા રથમાં લેઠો ઉતરી જાઉં તારી પરિસ્થિતિ શું થાય? અને છતાં એને સંદેહ રહી ગયો. અને કરણ જ્યારે આ ધરતી ઉપર અર્જુનના બાણથી જેમ ગરબો નવરાત્રિનો કંડારાઈ ગયો હોય એમ રોમે રોમે બાણ લાગ્યા છે, અને બાણને ટેકે એમ કહેવાય, જે મોરલો કળાયેલ મોરલાને કોઈ માર્યો હોય ને મોરના પીછને આધારે મોર પીડ્યો હોય, અને જેવું રૂપક દેખાય એવો કરણ તેથી દેખાતો હતો. અને તેથી ભગવાન કૃષ્ણ એમ કહે છે, અર્જુન જોવો છે ને કરણ કોણ છે? બે બ્રાહ્મણનો વેહ ધારણ કર્યો, હાલ તને દેખાડું કરણની તાકાત. અને કરણની સામે એમ ભિક્ષાન દેહી કરીને એમ કહેવાય, ભગવાન ઉભો રહ્યો બ્રાહ્મણના રૂપમાં. અને કરણ હંમેશા સોનાનું દાન દેતો હતો. પડ્યો પડ્યો કરણ એમ કહે છે, ભૂદેવ સામે એક પથ્થર પડ્યો ને, એ મને થોડોક આપો ને, તો એ પથ્થરથી મારા દાંતની અંદર સોનાની રેખ છે, તમને તોડીને પાછી આપી દઉં. ત્યારે ભગવાન એમ કહે છે કે અર્જુન કરણ, હું તારી પાસે ભિક્ષા લેવા માટે આવ્યો છું, તને પથ્થર આપું તું મને સોનાનું દાન કરે એ તો મને મહેનત્યાનું મળ્યું કહેવાય. અને એ પરિસ્થિતિમાં સાહેબ ઢહડાતો ઢહડાતો કરણ હાથમાં પથ્થર લે, પોતાના દાંતમાં મારે, અને દાંત કાઢી સોનાનો રેક કાઢી નામ આપવા જાય ત્યારે ભગવાન ફરી વાર એમ કહે છે, કરણ આની ભેગું રુધિર છે, લોહી છે, મારે તો સોનાનું દાન જોવે, લોહીનું દાન નથી જોવે. ત્યારે એ પરિસ્થિતિમાં છેલ્લી વાર એમ કહેવાય કે શક્તિને યાદ કરતો હોય છે, એટલે એટલું કીધું કે હે ભવાની, હે ભગવતી, એક વાર ઉભો થઈ જવા દે. સાહેબ છેલ્લી વાર હાથમાં ધનુષ બાણ લઈને ધરતીમાં મારે ગંગા પ્રગટ કરે, અને ગંગામાં રેખ ધોય, અને પછી કીધું લ્યો નારાયણ લઈ લ્યો. અને લેવા જાય ત્યારે કરણ એટલું કહે કે આ વેહમાં મારે તો નહોતો જોવો, ઓળખી ગયો કરણ, ભિખારી થી નું મારી હામો તો. તેથી કૃષ્ણ ધ્રુજવા મળ્યો, કરણ મને માફ કરજે બેટા, ના પ્રભુ આમાં તારો કોઈ દોષ નથી,
તો માગી લે, કારણ કે હવે શું માગે? આ ટાણે પીડ્યો છો, અત્યારે તું માગવાનું મને કે? એક વાર તું મારી પાસે બધું માગી ગયો, કવશ અને કુંડળ પણ લઈ ગયો, અને મારી પાસે શક્તિનું બાળ પણ નારાયણ તું લઈ ગયો. બાકી એમ લાભ એક વાર કુરુક્ષેત્રના મેદાનમાં કરણને આવવા તો દીધો હોત તે. સાહેબ, કરણ ગંગામાં નાવા પડે સુરેશભાઈ, તો એમ કહેવાય કે વાહજાળને પાણી હહડાવી નાખતો, એટલે એના શરીરમાં ઉર્જા હોય. અને એઠવા કોઈના બાપની તાકાત નહીં, ગંગામાં કોઈ નાઈ શકે. કૃષ્ણ એક વાર મને છૂટો પલ આપ્યો હોત, એને બદલે તું વચન લઈ ગયો છો કે કુંતાના મારે 5 દીકરા જોવે છે. અને ત્યારે મેં તને કીધું હતું કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને હણગારીને હું આવજે, હું અર્જુનનો વાળ વાંકો નહીં કરું. આ વચન મેં તને આપ્યું છું, હવે મારે શું માગવું? કે હજી કરણ કહું છું, માગી લે પ્રભુ, બીજું કાંઈ નથી માગવું. માગું એટલું કે જે જગ્યાએ કુવારી ધરતી હોય, જ્યાં કોઈનો પગ ન પીડ્યો હોય, આવી કુવારી ધરતી હોય ત્યાં તારા કરણનું દેન દેજે. અને આપ જાણીએ છે કે ચણોઠીવા જગ્યા જે તાપીના કિનારે ચણોઠીવા જગ્યા હતી કુવારી, ત્યાં ભગવાને ભાલો ખોડ્યો અને એની ઉપર પોતાનો હાથ રાખી અને પોતાની હથેળીમાં જેણે અગ્નિ સંસ્કાર આપ્યો છે એ કુંતાના દીકરામાં કેટલી તાકાત હશે, મારો કહેવાનો અર્થ એ. એટલે જીવનમાં આનંદ હોય ને, આવા આવા મહાપુરુષોને યાદ કરે. આ બજરંગદાસ બાપાને તમે અહીં બેહાડ્યા, આ બાવલીઓ જેવો તેવો. અમરીશભાઈ ખીજાઈ જતા એ ખાય હો ગાળ્યો બાપા દેતા, એકને એક બીજી વાર ન આવતો. એ કેવાને ગાળ્યું દેતા ખબર? ઘણાને આવે ને પગે લાગે, બાપાને પગે લાગે. બાપાનું કામ ને મારે 16 કિલોમીટરનો ફેરો, હું નાનો હતો ત્યારે એના ખોળામાં બેઠો છું. આ તેજ મંદિર છે, ગલવંદા ન હાલે, બેઠો છું ને કહું, મનજી બાપા સાક્ષી છે, કારણ કે મારા મામા ને બધા ખૂબ પરિચય. કોઈ આવીને પગે લાગે બજરંગદાસ બાપાને, એટલે કે વાલા ક્યાંથી આવો? કે બાપા ઉનાથી આવીએ. બરાબર, ચરચ એમ કે પગે લાગે એમને કે હા, તમારા બાપને પગે લાગો છો ઘેરે સવારમાં જાગીને? કે ના ના, પછી શરૂ કરે. પણ એક ગાન ત્રણ ગટકાવ થોડ્યા, હું આવો ખબ ખબ કરતા કરતા, હું ક્યાં તારો બાપ છો? બાપ નહીં તો બીજું કહેતા, થોડ્યા શું આવો છો? તમારા માવતર તમારા ઘરે છે. આ બદરંગદાસ બાવલિયાના સાહેબ પરફેક્ટ શબ્દો હતા. અને ઘણા પ્રશ્નો કરે અમરીશભાઈ કે આ ગામડે ગામડે બજરંગદાસ બાવલીઓ બેઠી ગયો તો કેમ બગડાણાથી એવો પ્રચાર કરવામાં આવે છે કે તમે તમારા ગામમાં મઢી બનાવો તો તમને એટલું આપશો? મેં કીધું ના, બિલકુલ નહીં. ઉલટાના એમ કહે કે હકીકતની સારી કાયદેસરની જગ્યામાં બનાવજો બાપા, જેથી વિવાદ ન થાય. તો ગામો ગામ મઢી કેમ? તો ગામો ગામ મઢી કેમ એનું કારણ એક કે 62-73 વચ્ચે જ્યારે કટોકટી જાહેર થઈ અને ઇન્દિરાજી જ્યારે ફાળો લેવા માટે નીકળેલા, ફંડ લેવા માટે નીકળેલા, ભારતને રૂપિયાની જરૂર છે, એક બાજુ ચાઇના દબ્બે છે અને એક બાજુ પાકિસ્તાન સામે યુદ્ધ ચાલુ છે, અત્યારે રૂપિયાની જરૂર છે. અને ત્યારે બજરંગદાસ બાપાએ બગડાણામાં પોતાનો આશ્રમ છે ને સાહેબ, હરાજીમાં મૂકી દીધો હતો. ખાલી એક કીટલી, હાથની લાકડી, બુશ કંપનીનો રેડિયો અને 3 રકાબી, એટલું રાખ્યું. બાકીનો આખે આખો આશ્રમ એ જ ગામના મિસ્ત્રી. સુરત જાઓ તો કામરેજમાં બાપા સીતારામ ટેલર, મોટી ટ્રેક્ટર ટ્રોલીનું કે ફેક્ટરી છે, એનો દાદો, એણે આશ્રમ લીધેલો. અને જેટલા રૂપિયા આવે ને સાહેબ, રાષ્ટ્રપતિ ફંડમાં જમા કરાવી દીધા હતા. કહેવાનો અર્થ એ છે કે આ દેશ માટે પોતાના આશ્રમને હરાજી કરાવી શકે ને, એના ગામો ગામ ફોટા બેહી શકે. બાકી હાવ વંડી કરના હે, ડંકી કરના હે, ને પ્રોગ્રામ કરના હે, ન્યા કાંઈ મારું દાદેલ્યો કાંઈ ન હતું. તો 3.5 કરોડ ડોહા આટા મારે ભારતમાં. હા, એક બાપુ, એક ભાઈ શિવરાત્રિને મેળામાં જતો હતો ને, કોકે પૂછ્યું ક્યાં જાવ છો? તક શિવરાત્રિને મેળામાં જાય કે બહુ સરસ, દિગંબર કોઈ સાધુ મળી જાય ને પગ પકડી લેજો અને આશીર્વાદ આપી જાય એટલે તમારું કલ્યાણ થઈ જાય. બોલા ને કે દિગંબર હોય કેવા હતા? કે પોચ્યું ખાલી પહેર્યું હોય, એવા ત્યાગી હોય, ખાલી ભસ્મ લગાડી હોય. બોલો દામા કુંડે પગ્યો અને પછી તો એ દિગંબર જ ગોતતો હતો, કાંઈ એવા વજુ બાપુ જેવા સાધુ કોઈ મળી જાય? ભાઈ એ મોકલ્યો. આ પછી અમારે અંદર ની હવાણી હોય પછી તમને જો આ ટોન કેમ ફરી ગયો? ટોટું આવ્યો.
પછી તો એ મગજમાં ગળી જાય કે દિગંબર હજી દામો કુંડે પગ્યો તા એક હજી ધોચ્યું પહેરીને આટા મારતા સીધા ના પગ પકડી બાપુ આશીર્વાદ આપો બાપુ આશીર્વાદ ઓલો કે પગ મૂકની એ કે બાપુ આશીર્વાદ આપો મને એક ભાઈ કીધું તો દિગંબર સાધુ મળી જાય તો એના દર્શન થઈ જાય તો તમારું કલ્યાણ થઈ જાય એના આશીર્વાદ આશીર્વાદ આપો દિગંબર નથી હું કોડીનારનો છું આ તો દામોકુંડમાં નાતો હતો તો કપડાં લઈ ગયો એને ભગવાન ના મળે બે માણસ રાચે વાળું કરતા હતા ને વાળું કરતા કરતા અમરેશભાઈ લખો થયો મૂળ બોલો ભાઈ થોડુંક નાખી ગયો ને રોટલી થોડીક દાજી ગયેલી છોકરા કનડતા હશે એટલે બેન ને રોટલી કઈક છે દાજી ગઈ તા તો આમ ઘા કે આવા ચાનકા હોય આ ખાવા કરતા તો આછલે મેજી ન બેચી આજથી આપણા સંબંધ પૂરા ઘરવાળી આમ ને આવું અવારનવાર ખીજાતો હોય છે એટલે બેને બિચારા થાકી ગયા કે દાડીઓ કરીને હું આવું આ મારો રોયો હાવ કોથળિયું પીને આટા મારે હવે મારે બાવો થઈ ગયો એટલે ઓલી બેને એના ઘરમાં એવી કંઈક કેસરી કલરની હાડી હશે એ જ લઈ આવી એ હાડી આમ કરી ઉભેરો હરખે કરું આમ હાડીને આમ કરી અને કાતર માર દીધી વૈશમાં નાખી દીધું બે પડ અને આયલી બે સલાહ પીડી લીધા હોય કરી એટલે કે નીકળી જા નીકળી કે એ દુનો કે બાવો થી પાછો વળી તો તારા બાપના હમશે.